हेलो फ्रेंड, आपने यूट्यूब चैनल हिरेन ऊपरेलिया माय टेरेस गार्डन में मित्रों आपनु स्वागत छे। मित्रों, आपणे जे आ सरस मजानू गुलाब तमे जोवो छो, ए गुलाबनू नाम लुक्का चीना अथवा तो काश्मीरी गुलाब तरीके ने ओळखी शकीए छीए। मित्रों, ए गुलाबनी खासियत ए छे पहेली के एमां कोई प्रकारनो नानो के मोटो कोई प्रकारनो काटो जोवा मळतो नथी। काटा विनानू आ गुलाब छे अने एमां गुलाबमां जे फूल आवशे एनो आकार तमने चीनी गुलाब जेवो तमने एनो झूमखू आकार तमने જણાશે। मित्रों, प्राइवेट नर्सरीमांथी આરામથી મળી જશે અને આપણે લીધા પછી એમાં કોઈ બિનજરૂરી ઘાસ છે તો એ આપણે ઘાસને તો પહેલાં આપણે દૂર કરીશું કે જેથી કરીને એ આપણે કોઈ કુંડામાં આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ એની સાથે ન જાય અને જરૂરી પોષક તત્વો છે મિત્રો એ આપણા ગુલાબને છે મળી રહે। અને પહેલું આપણે એ જે છોડ છે એમાં આપણા વાતાવરણમાં કઈ રીતે આપણે કરી શકીએ એની આપણે વાત કરવાના છીએ આજે। આ જે આપણે નર્સરીમાંથી જે પ્લાન્ટ લઈએ છીએ જેમાં આપણે જોઈએ છીએ કે એ પાણી એ છે બેગમાં રહેવું ના જોઈએ, એમાં માટેના એ નાના નાના એના હોલ છે એ કરેલા હોય છે અને સરસ મજાની નાની નાની કળી થાતી જશે અને ફૂલના એક સમય એટલા ઝુમખા આવશે। મિત્રો, આપણે આગળ આપણે જોશું, આપણે આજે વાત કરીએ છીએ એ આપણે આપણે આજનો પાર્ટ વન વિડીયો છે આ, અને આ વિષય ઉપર અને આ જ ગુલાબ ઉપર આપણે પાર્ટ ટુ પણ આપણે નજીકના સમયમાં આપણે જોશું। અમે છે પ્લાસ્ટિક બેગ દૂર કરી નાખી છે મિત્રો, અને એમાં તમે માટી જોવો છો તો બીજી વાત આપણે એ કરવાની છે કે આપણે આ પ્લાન્ટ જે કાશ્મીરી ગુલાબ છે એ આપણા વાતાવરણમાં કરવું છે અઘરું છે એમ, તો છતાં આપણે એની સફળતા મળી રહે માટે માટી કેવી પસંદ કરશું એની આપણે વાત કરીએ। પહેલાં તો આપણે જે પ્લાન્ટમાં આપણે જે કુંડું છે એ આપણે વાવવાનું છે, જે કુંડામાં એમાં આપણે સરખા હોલ પાડશું અને નીચે સેજ આપણે પથ્થર મૂકી દઈશું જેથી પાણી છે એ સરળતાથી ત્યાંથી નીકળી રહે। ત્રણ કે ચાર પ્રકારની માટી જોઉં મિત્રો, એક સેજ કાળા જેવી માટી છે અને સેજ મેં રેતી પણ એમાં ટ્રાન્સફર કરેલી છે અને દેશી ગાયનું છાણ એ પણ મેં એમાં મિક્સ કરી દીધું છે। આ ઉપરાંત મેં એમાં એક ફંગીસાઇડ પાવડર કે જેથી કરીને એમાં કોઈ ફંગીસાઇડ પાવડર ઘણી ગમણીના મિત્રો મળી શકશે, એમાં ફંગીસાઇડ પાવડરમાં એના જે મૂળ છે એમાં કોઈ ફૂગ ન રહે એની સંભાવના ન રહે મિત્રો, એના માટે આપણે ફંગીસાઇડ પાવડર છે આપણે મિક્સ કરશું અને સારી રીતે મિક્સ કરી અને આપણે એ જે આપણે પોટ છે આપણું જે કુંડું છે એ કુંડામાં આપણે માટીને નાખી દઈશું મિત્રો। મિત્રો, આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ ચીકણી માટી જે કાળી જે માટી છે કે જેમાં ભેજનો સંગ્રહ ઝાઝો રહે એ માટી પસંદ કરવાની નથી। આ રીતે સરસ મજાની માટી આપણે મિક્સ કરી અને આપણે એને પાણીથી આપણે એને કમ્પ્લીટ કરી દઈશું, જરૂરિયાત પ્રમાણમાં જ આપણે પાણી મિત્રો એને આપશું। અને આ પ્લાન્ટમાં કાંટા વિનાનો મિત્રો આ ગુલાબ છે અને કાશ્મીરી જાત છે, તો આપણા વાતાવરણમાં એને ફરીથી એને સારામાં સારા ફૂલ સારામાં સારી કળીઓ આવતી રહે મિત્રો, એના માટે ઘણી બાબતનું આપણે ધ્યાન રાખવું પડે છે મિત્રો। ખાસ કરીને કોઈ અમુક રોગ મિત્રો આવી જાય તો એ પ્રકારની ફંગીસાઇડ કે એ પ્રકારની સ્પ્રે પણ દવાનો મિત્રો તમારે કરવો પડશે। આમાં તમે જુઓ છો કે એ સરસ મજાની નાની નાની કળીઓ છે મિત્રો, મેં વાવ્યા પછી એ 15 થી 20 દિવસ પછી એ કળીઓ આવતી જશે અને જે સુકાયેલા જે ફૂલ છે મિત્રો એને આપણે દૂર કરશું, જેને કોઈ સુકાયેલા પર્ણ છે એના પાન છે કે એના ફૂલ છે કે એની ડાળી છે એ આપણે દૂર કરતું રહેવું જોઈએ। આપણે એક વખત વાવ્યા પછી આપણે એનું સમૂહ પણ જોતા નથી તો એ આપણો પ્લાન્ટ વ્યવસ્થિત ન થઈ શકે મિત્રો, અમુક સમય પછી આપણે એને ચેક કરતું રહેવું પડશે કે કોઈ રોગ કે કોઈ વસ્તુ ડેમેજ નથી ને આપણું ફૂલ છોડે, એમ જો કોઈ ડેમેજ વસ્તુ હોય તો એ પ્રકારનો તો તમે ઓર્ગેનિક કે રાસાયણિક દવાનો સ્પ્રે પણ કરી શકશો। અને એ સિવાય બીજું ખાસ મિત્રો કે એનું જે છે
એ દવા આપણે માટી છે, માટી એ અમુક સમય આપણે માટી એને સહેજ સહેજ ઉપરથી આપણે એને દૂર આ માટીને સહેજ ખોદતા રહીશું એમ, જેથી કરીને પાણીનો એનો ભેજ થોડોક સંગ્રહ છે એ જળવાઈ રહેશે, અને સનલાઇટના કારણે થોડોક સૂર્યપ્રકાશના કારણે પણ એ છોડનો વિકાસ વ્યવસ્થિત મિત્રો થઈ શકશે, જેથી કરીને નવી નવી ડાળીઓ ઉત્પન્ન થવાની શક્યતા રહેશે, અને જો નવી ડાળી મિત્રો ઉત્પન્ન થશે તો એમાં નવી કળી નવું સર્જન થવાની શક્યતા રહેશે, અને એક સમયે ફૂલના ઝુમખાને ઝુમખા તમારામાં આ કાશ્મીરી ગુલાબમાં આવવા મળશે. આપણે પાર્ટ ટુ વિડીયો આપણે મૂકવાના છીએ મિત્રો, એમાં આપણે પાછા ફરીથી આપણે મળશું અને જોશું કે કઈ રીતે ઝુમખાને ઝુમખા જોવા મળશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.